માળિયાહાટીના ગળોદર ગામે ગ્લોબલ વોર્મિંગના કારણે ઘરના આંગણામાં વાવેલા આંબાના વૃક્ષમાં આસોમાસમાં કેરીનું આગમન થયું છે. કેસર કેરીના સ્વાદના શોખીનોને કેરીનો સ્વાદ ચાખવા મે માસ સુધી રાહ જોવી પડે છે ત્યારે વિશ્વભરમાં વાતાવરણમાં ગ્લોબલ વોર્મિંગની અસર જોવા મળે છે. તેવા સંજોગોમાં માળિયાહાટીના ગળોદર ગામે RFO બાબુભાઈ ગોહિલના ઘરના આંગણામાં એક આંબામાં વૃક્ષમાં હાલ મોટી કેરી જોવા મળે છે. આંબાના વૃક્ષમાં જાન્યુઆરી માસમાં મોર આવે છે. મે માસમાં કેરીની આવક બજારમાં થતી હોય છે, પરંતુ બાબુભાઈના જણાવ્યા પ્રમાણે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે મારા ફળિયામાં આંબાના વૃક્ષમાં ઓગસ્ટ માસમાં આંબે મોર આવ્યા અને દિવાળી બાદ પાકે કેરી સ્વાદ ચાખવા મળશે. દિવાળીના દિવસોમાં આંબે કેરીનું આગમન ભાગ્યે જોવા મળે છે. અત્યારે હાલ હું મારા વતન ગળોદરમાં રહું છું. એ મારા ગ્રાઉન્ડની અંદર જે આંબો છે, એ આંબાની આ વખત આ કેરી આવી રહી છે અને બાકી છે સિઝનમાં કેરીઓ આવે છે અને બાકીનો માવજતમાં પાણી ખાતર એ જ આપીએ છીએ વધારે, બાકી બીજી કોઈ માવજત નથી. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના.